જય શ્રી કૃષ્ણ। ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજ મોમોસ। મોમોસની સ્ટફિંગ પનીર ચીઝ જેવી અલગ અલગ રીતે હોય છે। અહીંયા હું વેજીટેબલના બનાવ્યા છે અને સાથે ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। વેજ મોમોસ બનાવવા માટે આપણે સામગ્રીમાં 2 મેઝરમેન્ટ કપથી મેંદો લઈ લીધો છે, બારીક સમારેલા કાંદા, बारीक समारेलू कोबीज, तमे कांदा कोबीज ने चॉप पण करी सको छो। गाजर ने आपणे खमण करी लीधुं छे। आ रीते समारेला केप्सिकम, समारेला धाणा, लसण ने आ रीते टुकड़ा करी लीधा छे। लीला मरचा ने पण टुकड़ा करीशुं। आलू छीणीने लीधुं छे, तमे चॉप पण करी सको छो। मीठुं, मरी पाउडर अने चाट मसालो। હવે આપણે મોમોસ માટેનું સ્ટફિંગ બનાવીશું। એ માટે મિક્સિંગ બાઉલ લઈ લીધું છે। બાઉલમાં કોબીજ એડ કરી લઈએ। કોબીજને તમે ચોપ પણ કરી શકો છો, ખમણ પણ કરી શકો છો અથવા બારીક પણ સમારી શકાય છે। સમારેલું કેપ્સિકમ એડ કરીશું, 1 વાટકી। બારીક સમારેલા કાંદા એડ કરી લઈએ। खमणेलू गाजर एड करीशुं। आ सिवायना तमने कोई पण शाकभाजी पसंद होय तो तमे एड करी सको छो। हवे आपणा शाकभाजीमां पाणीनुं प्रमाण होय छे, ए पाणीना छोडवा माटे मीठुं एड करीशुं। मीठुं आपणे स्वाद अनुसार एड करीशुं। मिक्स करी लईए। આપણે મીઠું એડ કર્યું છે, એ માટે શાકભાજીમાંથી પાણી છૂટી જશે। સારી રીતે મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા બાદ થોડીવાર સાઈડ પર રહેવા દઈએ, જેથી શાકભાજીમાં પાણી છૂટું થઈ જાય। આપણા શાકભાજીના સ્ટફિંગમાંથી પાણી છૂટે ત્યાં સુધી આપણે બીજી તરફ મેંદાનો લોટ બનાવી લઈએ। 2 કપ મેંદો લઈ લીધો છે આપણે। 2 ચમચી તેલ એડ કરીશું। સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી લઈએ, જેથી મોમોસનું ઉપરનું પર આપણને મોરું નહીં લાગે। તેલ અને મીઠું લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। तेल मिक्स થઈ ગયું છે। તેલની જગ્યાએ તમે ઘી એડ કરવું હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બનાવવાનો છે। લોટ વધારે ઢીલો પણ નથી બનાવવાનો, એ રીતે આપણે લોટ બાંધી લઈએ। પાણી થોડું થોડું એડ કરતા જશું। આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। લોટને વધારે કડક નથી રાખ્યો, આપણે નોર્મલ પૂરી બને એ રીતનો જ રાખ્યો છે। લોટને એક તરફ રહેવા દઈએ, ત્યાં સુધીમાં આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય। આપણો લોટ સેટ થાય અને સ્ટફિંગમાંથી પાણી છૂટે ત્યાં સુધી આપણે મોમોસ સાથે ખાવા માટેની ચટણી બનાવીશું। એ માટે તપેલીમાં ક્વોન્ટિટી મુજબ પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણીમાં આપણે સૂકા લાલ મરચાં એડ કરવાના છે। મરચાંને ઉપરથી ડીશ કાઢી લીધી છે અને નીચેથી પણ ટુકડા કરી લીધા છે। હવે આપણે આખા લાલ મરચાં પાણીમાં એડ કરી લઈએ। 1 મિનિટ સુધી પાણીમાં ઉબારો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું। પાણીમાં ઉબારો આવવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। પાણીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। આપણા સૂકા લાલ મરચાં થોડા સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આપણે 3 નંગ ટામેટાં એડ કરવાના છે। ટામેટાને આપણે આ રીતે ફાળચા સમારી લીધા છે, પાણીમાં એડ કરી લઈએ। ત્રણથી 4 મિનિટ સુધી ટામેટાને થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે। આપણા ટામેટા પણ થઈ ગયા છે અને સૂકા લાલ મરચા પણ સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો ટામેટાની છાલ નીકળી ગઈ છે, થોડી છૂટી થઈ ગઈ છે ટામેટા સાથે। હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને ટામેટા અને સૂકા લાલ મરચાને પાણીમાંથી કાઢી લઈએ। ટામેટા થોડા ઠંડા થઈ ગયા છે, ટામેટાની છાલ કાઢી લઈએ। ખૂબ જ સરસ રીતે ટામેટાની છાલ નીકળી જાય છે। ટામેટાને આપણે મિક્સર જારમાં એડ કરીશું। ટામેટા અને લાલ મરચાંની આપણે પેસ્ટ બનાવવાની છે। ટામેટા આપણે મિક્સર જારમાં એડ કરી લીધા છે, તમે જોઈ શકો છો ટામેટાની છાલ ખૂબ જ સરસ રીતે નીકળી ગઈ છે। હવે આપણે સૂકા લાલ મરચાં પણ મિક્સર જારમાં એડ કરી લઈએ। સૂકા મરચાં એડ કરી લીધા છે। હવે આપણે લાલ મરચાં અને ટામેટાની પેસ્ટ બનાવીશું। આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે, बाउल में काढ़ी लईए। हवे आपणे फ्राईपेन लईशुं। फ्राईपेन में 2 થી 3 चमची तेल लेवानुं छे। तेल थोड़ू गरम थवा दईए। तेल गरम थई गयुं छे। आपणे लसणनी कड़ी टुकड़ा करी लीधी हती एड करी लईए। 2 મિનિટ સાંતળી લઈએ। लसणनो कलर थोड़ो चेंज थाय त्यां सुधी आपणे थवा दईशुं। गैसनी फ्लेम मीडियम ज राखीशुं। लसणनो कलर थोड़ो थोड़ो चेंज थई गयो छे। हवे आपणे आडू एड करी लईए। आडूने छीणी लीधुं छे, तमे क्रश पण करी शको छो अथवा बारीक टुकड़ा पण करी शको छो। मिक्स करी लईए। आडू अने लसणनो कलर थोड़ो चेंज थाय त्यां सुधी थवा दईशुं। आडू अने लसणनो कलर चेंज थई गयो छे। हवे आपणे सोया सॉस एड करीशुं। सोया सॉस 1 ચમચી एड करवानो छे। एड करी लईए। मिक्स करीशुं। ટામેટાની પેસ્ટ એડ કરી લઈએ। મિક્સ કરીશું। ટામેટાની પેસ્ટ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, સાથે થોડી મીઠી ટેસ્ટ માટે ખાંડ એડ કરી લઈએ। 1 ચમચી મિક્સ કરીશું। एक चमची विनेगर नो रस एड करी लईए। तमारी पासे विनेगर न होय तो तमे लींबू नो रस पण एड करी सको छो। सारी रीते मिक्स करी लईए। आपणी चटनी घाटी थाय त्यां सुधी मीडियम आंचे थवा दईशुं। आपणी चटनी घाटी थई गई छे, गैस बंद करी लईए। आपणे आ रीतनी घाटी चटनी राखी छे। हवे बाउल में काढी लईए। बीजी तरफ आपणा स्टफिंग मांथी पण पाणी छूटुं थई गयुं छे, तमे जोई शको छो। हवे आपणे पाणीने अलग काढी लईए। स्टफिंग मांथी पाणी अलग करवा माटे आपणे अहीं कॉटन रुमाल लीधो छे। रुमालमां स्टफिंग एड करी लईशुं। स्टफिंग एड थई गयुं छे। हवे आपणे कटकाने चारे तरफथी आ रीते बंद करीने स्टफिंगमांथी पाणी काढी लईए। खूब ज सरस पाणी छूटुं थई गयुं छे। मोमोज माटे मेंदानो लोट बांधवो होय तो तमे आ पाणीथी पण લોટ બાંધી શકો છો। આ પાણી તમારા માટે હેલ્ધી પણ છે અને મોમોસમાં ફ્લેવર પણ ખૂબ જ સરસ આપશે। આપણું સ્ટફિંગ સૂકું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે સ્ટફિંગને બાઉલમાં લઈ લઈએ। તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ પાણી વગરનું થોડું સૂકું પણ થઈ ગયું છે। સ્ટફિંગમાં આપણે બાકીની સામગ્રી એડ કરી લઈએ। સમારેલા લીલા ધાણા એડ કરીશું, मिक्स करी लईए। क्रश करेलू आलू लीला लसणनी कड़ीओ टुकड़ा करीने लई लीधी छे। लीला मरचा स्वाद अनुसार लईशुं। मरचाने पण अहीं टुकड़ा करी लीधा छे, तमे लांबी लांबी स्लाइस पण कटिंग करी सको छो। चाट मसालो अने मरी पाउडर। तमने तीखास वधारे पसंद होय तो तमे सुको लाल मरचू पण एड करी सको छो। सारी रीते मिक्स करी लईए। આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। સ્ટફિંગને આપણે એક તરફ રહેવા દઈએ। બીજી તરફ આપણો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। લોટ પર થોડું તેલ લગાવી લઈએ। ફરીથી લોટને આપણે મસરી લઈશું। આપણો લોટ મસરાઈ ગયો છે। હવે આપણે પૂરી બનાવવાની છે, એ માટે પૂરીની સાઈઝનો લોટ લઈશું। લુઓ બનાવી લઈએ। લુઓને સૂકા મેંદાના લોટમાં ડસ્ટ કરીશું। આપણે લોટને ડસ્ટ કરી લીધો છે। હવે આપણે પૂરી બનાવી લઈએ। પૂરી વધારે જાડી પણ નથી રાખવાની, વધારે પતલી પણ નહીં રાખવાની। जरूर प्रमाणे सूको लोट डस्ट करीशुं। आपणी पूरी वणाई गई छे। हवे हूँ तमने पूरी बीजी कई रीते वरवानी ए पण बतावी दूँ। तमने आ रीत पसंद होय तो तमे आ रीते पण पूरीओ बनावी सको छो। बीजी रीतमां आपणे मोटो लुओ लेवानो छे। लुआने आपणे सूका मेंढाना लोट में डस्ट करी लईए। हवे आपणे मोटी रोटली बनावानी छे। एक सरखी रोटली बनावी लईशुं। जरूर प्रमाणे तमे सूको लोट डस्ट करी सको छो। अहीं हूँ सूको लोट डस्ट करी लऊं छुं। આપણી રોટલી બનાવી ગઈ છે। હવે આપણે એક સરખી પૂરી માટે આ રીતે વાડકીની મદદથી કટિંગ કરી લઈએ, જેથી આપણને એક સરખી મોમોઝ માટે પૂરીઓ મળી રહે। મોટી રોટલીમાંથી આપણે 4 પૂરીઓ બનાવી શકીએ છીએ। ઉપરથી બાકીનો લોટ કાઢી લઈશું। આપણી મોમોઝ માટેની પૂરીઓ રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ છે, નીચેથી આપણી આંગળી ઉપર દેખાય છે। પૂરીઓને આપણે પ્લેટમાં લઈ લઈએ। એક રોટલીમાંથી આપણે એક સરખી આ રીતે 4 પૂરીઓ પર બનાવી શકીએ છીએ, અથવા તો અહીં સિંગલ પૂરી બનાવી છે એ રીતે પણ તમે બનાવી શકો છો। તમને આમાંથી જે રીત પસંદ આવી હોય તમે એ રીતે પૂરી બનાવી શકો છો। હવે આપણે મોમોસ બનાવીશું। આપણે મોમોસ બનાવવા માટે પૂરી લઈ લીધી છે। પૂરીમાં વચ્ચે થોડું સ્ટફિંગ એડ કરી લઈએ। સ્ટફિંગને આપણે આ રીતે એડ કરવાનું છે, હાથ મૂકીશું જેથી સ્ટફિંગ આજુબાજુ વધારે વિખેરાઈ નહીં જાય। હવે ચારે તરફથી પૂરીને પેક કરી લઈએ। आ रीते पेक करीशू। आपड़ा मोमोज बनी गया छे। बीजी रीत कई रीते मोमोज पेक करवा ए पण हूँ तमने बतावी दूँ। आपणे स्टफिंग वच्चे एड करी लईए। आ रीते पेक करता जशुं। आपणे पूरीनी आ रीते कांगळीओ बनाववानी छे। अर्धे सुधी कांगड़ियों बनावीशुं। हवे बीजी तरफथी पण आ रीते कांगड़ियों बनावी लईए। हवे वच्चेथी आ रीते पेक करी लईए। तमे आ रीते पण मोमोज बनावी शको छो। हजू तीजी रीते कई रीते मोमोज पेक करवा ए पण हूँ तमने बतावी दूँ। आपणे वच्चे स्टफिंग भरी लीधुं छे। पूरीने एक तरफथी आ रीते पेक करी लईए। सारी रीते पेक करी लईशुं। हवे आपणे एक तरफथी आ रीते पॉकेट बनावानुं छे। आ रीते पण तमे मोमोज बनावी शको छो। आ रीते आपणे बाकीना मोमोज बनावीशुं। आ त्रणमांथी तमने मोमोज ने जे रीते पैक करवा होय तमे ए रीते पैक करी शको छो। आपड़ा मोमोज बनी गया छे। हवे मोमोज ने आपणे स्टीम आपवानी छे। ए माटे आपणे अहीं छाननी लीधी छे। छाननी पर कॉटन भीनू कापड़ मूकीशुं। त्यारबाद कापड़ पर एक एक करीने मोमोज गोठवी दईए। छाननी बधाना घरमां हशे ज। आपणा मोमोज छाननी पर आपणे मूकी दीधा छे। हवे आपणे स्टीम आपवा जईशुं। स्टीम आपवा माटे अहीं आपणे स्टीलनी पेणी लीधी छे। पेणी रेग्युलर बधाना घरमां हशे ज। पेणीमां आपणे पाणी गरम करवा मूकी दीधुं हतुं। थोडुं पाणी गरम थई गयुं छे। हवे आपणे छाननीने पेणी में मूकी दईए। आ रीते सेट करी दईशुं। हवे ढांका ढांकीने 10 मिनिट सुधी थवा दईशुं। 10 मिनिट थई गई छे। आपणुं वेजिटेबलनुं स्टफिंग ट्रांसपरंट देखावा लाग्युं छे। गैस बंद करी लईए। आपणा मोमोज स्टीम थई गया छे। थोड़ा ठंडा थवा दईए, त्यारबाद सर्व करीशुं। आपड़ा त्रण रीतना मोमोज रेडी थई गया छे। साथे आपणे मोमोज साथे खावा माटे टमेटानी चटनी पण सर्व करी लीधी छे। अमारी आ रेसिपी जोईने तमे पण घरे ट्राय करो। खूब ज सिम्पल छे अने टेस्टी पण छे। तमने अमारी आ रेसिपी पसंद आवी होय तो अमारी रेसिपीने लाइक अने शेर जरूरथी करजो।